તો મેં તમારી સાથે જે વાત કરી રહ્યો છું ને એ ધ્વનિની ફ્રીક્વન્સી છે, અને એ તમારા કાનની અંદર જાય છે. તો છેલ્લો જે સેલ છે એ કોકલિન નામનો સેલ છે, એના જ આપણા સંસ્કૃતની અંદર કર્ણ પિચાસીની શક્તિ કે એ કાનમાં આવીને વાતું કરે, તો એ બી સત્ય છે. અને આ અમે જે વાત કરી રહ્યા છીએ ને એ સાયન્ટિફિક વાત છે કે ધ્વનિની ફ્રીક્વન્સી એ યંત્રમાં જઈ અને સિલની ટ્રિગર પોઈન્ટ ઉપર પહોંચે એટલે ત્યાં 16 સેન્સર છે, અને 16 સેન્સર ને ચંદ્રની 16 કલા કહેવાય. કાનની અંદર 16 સેન્સર, હા, અને ચંદ્રની 16 કલા, હા, 16 કલા કહેવાય. એટલે એ 16 કલા છે ને ત્યાં ધ્વનિની ફ્રીક્વન્સી પૂરી થઈ જાય, કોન્શિયસ માઇન્ડની ભાષા ત્યાં સમાપ્ત થઈ જાય. એક્સ વાય ઝેડ આખા બ્રહ્માંડની સ્વર અને વ્યંજનની જે બી ભાષા ભણ્યા હોય તે, અને ત્યાં ડેન્ટ્રાય હોય એટલે ડુંગળીના દડા જેવી, તો એ બેની વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યાં ધ્વનિની ફ્રીક્વન્સી સમાપ્ત થઈ જાય. પછી ફ્યુઝન થાય અને ઇલેક્ટ્રોનિક સિગ્નલ જનરેટ થાય, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. એટલે ઇલેક્ટ્રોનિક સિગ્નલ જે જનરેટ થાય ને એ તમારા સબકોન્શિયસ માઇન્ડને ટીક કરે કે તમારી સાથે જે વાત કરી રહ્યા છે એ દશરથ બાપુ છે. હવે સમજમાં આવી હોય તો એ જે સબકોન્શિયસ માઇન્ડની જે ભાષા છે એ સ્વર અને વ્યંજનની ભાષા નથી, તે વિઝ્યુલાઇઝેશન છે. તો એ ઇલેક્ટ્રોનિક સિગ્નલની જ ભાષા ન સમજે, એટલે સબકોન્શિયસ માઇન્ડની ભાષા છે એ વિઝ્યુલાઇઝેશન છે, તેમાં ભાષાની કોઈ જરૂર જ નથી. કૃષ્ણ તો એક જ વાત કરે છે કે વાણીમાં મેં મૌન છું, એમ વિઝ્યુલાઇઝેશન જ ચોખ્ખું થતું હોય પછી શું વાણીનું કામ છે, વાણી તો અહીંયા સમાપ્ત થઈ જાય. તો તારા સબકોન્શિયસ માઇન્ડ છે એ જે ટીક કરે છે કે તમારી સાથે જે વાત કરી રહ્યા છે એ દશરથ બાપુ છે, એ વિઝ્યુલાઇઝેશનથી ટીક કરી રહ્યા છે. સ્વર અને વ્યંજનની ભાષામાં તો મેં તને અત્યારે એમ કહું ચાલ જાપાની જ ભાષામાં વાત કર મારી સાથે, તો જે ભાષાથી તારું મનોવિજ્ઞાન સંસ્કારિત જ નથી થયું તે ભાષામાં તું મારી સાથે વાત કઈ રીતે કરી શકે, એટલે ત્યાં તો તારે બ્લેકબોર્ડ આવી જાય કે નો બાપુ એમ ખબર નથી. તો એ જે આપણા આખા બ્રહ્માંડની અંદર જે ભાષા છે સ્વર અને વ્યંજનની એ કોન્શિયસ માઇન્ડની ભાષા છે, અને સબકોન્શિયસ માઇન્ડની ભાષા છે વિઝ્યુલાઇઝેશન. તો વિઝ્યુલાઇઝેશન છે એ જ રાઈટ છે, બાકીના તો બધી આપણે જે કંઈ સર વ્યંજન ભેગા કરી કરીને લેંગ્વેજ બનાવેલી છે, અને લેંગ્વેજમાં તે પાછી ધ્વનિની જે ભાષા છે એ જ રાઈટ છે. અલંકારો ચડવાથી તો પાવર ઘટી જાય છે એવું. તો તમે કોઈ પણ મંત્ર લઈ લો એમ, અને એ મંત્રને તમે ભજો તો મંત્રનું પરિણામ શું આવે. તો તમે કોઈ રામ મંત્ર લઈ લીધો એમ અને ભજવાનો ચાલુ કર્યો, રામ 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 રામ, તો તમે 10 સ્પીડે મંત્ર ભજો છો અને બીજા વિચારો આયા કરે છે, તો મંત્રની સ્પીડ વધારી નાખો, 20 સ્પીડે મંત્ર કરો, તો પેલા આવનારા વિચારો છે એ થોડા ઓછા થઈ જાય, તમારી હાઈ સ્પીડ થઈ. અને સતાય જો કોઈ વિચારો આવતા હોય તો મંત્રની સ્પીડ 50 કરી નાખો, તો આવનાર વિચારો છે એ રોકાઈ જાય અને તમારા મંત્રનું એક મેગ્નેટિક ફિલ્ડ સર્જાય, એકો સાઉન્ડ કહીને. અને એમ કરતા જો કોઈ વિચારો આવી જાય તો 100 સ્પીડે લઈ જાઓ, તો બીજા વિચારો આવત નહીં ને, તો એ મંત્રનો સાઉન્ડ બી બદલી જાય. 100 સ્પીડે પોકો ને
એટલે વૈખરી વાણીથી તમે રામ રામ કરતા હોય ને તો પછી એ મધ્યમમાં એની મેળાએ જતો રહે અને મરા 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 સાઉન્ડ એની મેળાએ બદલાય. અને જેટલી વખત મંત્ર પ્રાણના અણુ ઉપર પસડાય એટલે પ્રાણનો અણુ છે એ તૂટી અને ફ્રીક્વન્સીમાં ટ્રાન્સફોર્મ થાય. આલ્ફા ગામા બીટા થીટા ડેલ્ટા સિગ્મા નગમા લીમડા ઓમેગા એક્સપાઇન ઓમેગા સુધી જાય પછીની બધી ધોનીની છે. અત્યારે જે ફ્રીક્વન્સી ડેવલપ થઈ રહી છે 528 છે ડીએનએની. રાત ફાસ્ટ થઈ ગયું આખું. અત્યારે જે ડીએનએની ફ્રીક્વન્સી ટોટલ હ્યુમન બોડી, હા ટોટલ હ્યુમન બોડીની સેલી ફ્રીક્વન્સી અત્યારે જે સંશોધન થઈ ને એ 528મી છે. તો 528 ગીગાહર્ટ્ઝ પર એ ટ્યુન થઈ છે. તો એ આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાંથી આવે છે અને એને જ અનાહદ નાદ કીધેલો છે સંસ્કૃતમાં. તો એ ફ્રીક્વન્સીને જે વ્યક્તિ ખાલી સાંભળે એકાગ્રતાથી એના બધા રોગ એની મેળાએ જ મટી જાય. એને એ લોકો ન્યુરોડિસિસ કહે છે. એ યુટ્યુબ ઉપર પ્રોગ્રામ મૂક્યો છે એનો, એનું નામ જ છે 528. તેને તમે કાનમાં પેલા માઇક્રો નહીં આવતા એ રાખીને સાંભળવાની. તો એ ફ્રીક્વન્સીને જેમ જેમ સાંભળતા જાઓ એ ફ્રીક્વન્સીને તેમ તેમ એ તમારી આખી બોડીની અંદર મોટર ઇન્ટરસેન્સરી સેમ્પેસ્થેટિક નર્વસ સિસ્ટમ પેરાસેમ્પેસ્થેટિક નર્વસ સિસ્ટમ અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર એ બધા એના ઉપર ધીરે ધીરે કમાન્ડ લઈ લે. અને ધ્વનિ જ મેડિસિન છે આખા વર્લ્ડની. ધ્વનિ તો એ મંત્ર છે ને એના સાઉન્ડ બદલી જાય મરા 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 મરા. અને એને 100 ટેમ્પરેચરને લઈ જાઓ એટલે 3D મંત્ર જતો રહે. એના રને માથે મીંડું રમ 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 રમ. તો મનનો લઈ કરી નાખે તેનું નામ મંત્ર. ધોનીનું ફ્યુઝનમાં ટ્રાન્સફોર્મ થઈ જવું વીજળીમાં. એનાથી મંત્ર ઉપર મંત્રની જે ઓરિજિનલ શક્તિમાં ફરક પડે, સ્પીડ વધવાથી મરમ મરમ રમ 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 થઈ જાય. એનાથી તારો આખો પ્રાણ છે એમાં 10 કોડ છે. પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન નાગ કુર્મ કુકલ દેવદત્ત અને ધનંજય. તો એ 10-10 પ્રાણ છે એ અનબેલેન્સિંગ થઈ ગયા હોય. તો મંત્ર કરવાથી એ પ્રાણ છે એને ટ્યુન કરે એટલે લયબદ્ધ તાલબદ્ધ ક્રમબદ્ધ અને રિધમિક થઈ જાય. ત્યારે જ તું શક્તિશાળી થાય ને. અનબેલેન્સિંગ થઈ જાય તો તો તું માઇનસમાં જતો રહે. તો મંત્ર છે એ ટ્યુન કરે પ્રાણને અને પ્રિયાણામ કરવાથી એ જ થાય. પ્રિયાણામ કરવાથી સાઉન્ડ છે એ ટ્યુન થાય અને સાઉન્ડ છે એ ન કરવાથી પ્રાણ છે એ ટ્યુન થાય. બે એક જ વાત છે. આઈનકુરથી ઓલકુર જાય કે ઓલકુરાથી આઈનકુર આવે, બે સમાન છે. કાં તો તું મંત્ર કર અને કાં તો ડીપ બ્રીધિંગ કર. સત્યના બે જ માર્ગ છે, બાકીનો માર્ગ જ નથી. યા તો ડીપ બ્રીધિંગ કરે જબરજસ્ત તો મન થીર થઈ જાય અને કાં તો જબરજસ્ત મંત્ર કરે તો પ્રાણ થીર થઈ જાય. ગમે તે એક ઊભું રાખે બીજું એની મેળાએ ઊભું રહે. એવું તો મંત્રનો મિનિંગ થાય ધ્વનિનું પ્રકાશમાં રૂપાંતરણ થઈ જવું. મંત્રનો મિનિંગ થાય ધ્વનિનું પ્રકાશમાં રૂપાંતરણ થઈ જવું અને એવું થાય જ છે. આકાશમાં વીજળી થાય આકાશમાં એટલે પાછળ એક ધડાકો થાય. એ ધડાકો ફ્યુઝન પાવરને કંટ્રોલ કરી લે, અર્થને ટચ ન થવા દે. હા જે ઇલેક્ટ્રોનનો ફોર્સ હોય
એની પાછળ ખાલી ધોનીનો ધડાકો થાય એટલે બધા દિશા ડાયવર્ટ કરી નાખે. પ્રકૃતિનું કેવું કામ છે, જોરદાર મારા લાલ, જોરદાર બના લિયા હોંસલા ઊંચી ઉડ્યાન કા, બના લિયા હોંસલા ઊંચી ઉડ્યાન કા, તો ફ્યુઝુલ હૈ દેખના કદ આસમાન કા. કોઈ લિમિટ જ નથી, કોઈ લિમિટ નથી મારા લાલ. જેને જેટલું ઉડ્યાન કરવું હોય તેને માપ ચાલશે જ નહીં. પણ બધા કરતા સર્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વિજ્ઞાન હોય તો એ છે ડીપ બ્રીધિંગ. તમે પ્રાણશક્તિનું પ્યોરીકરણ કરો એમ તો આ શરીર છે એ પંચમહાભૂતથી બનેલું છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ. એટલે પૃથ્વીના પરમાણુ, જળના પરમાણુ, અગ્નિના પરમાણુ, વાયુના પરમાણુ અને સાઉન્ડના પરમાણુ, એ પરમાણુનું પ્યોરીકરણ કરો. તો પરમાણુનું પ્યોરીકરણ કરવાથી તમારો જે ઇન્ટરનલ પાવર છે, વિલ, એકદમ મજબૂત થઈ જાય. સોલ એટલે વિઝન તમને ક્લિયર દેખાય. પેલા વિઝન જ ક્લિયર ના દેખાતું હોય તો પરિણામ કઈ રીતે લાવી શકો છો? 300માં એક હીરો છે, એ ભાલો મારે છે ઓલાને, પણ બહુ દૂરી હોવાના કારણે થોડું ધૂંધળું દેખાય છે, એટલે કટ મારી નીકળી જાય છે, આંખો નથી વાગતો બેઠો. તો એના સાપેક્ષવાદમાં જે ટ્રોય પિક્ચર છે એનો હીરો છે અખિલેશ, એ ભાલો મારે એટલે હું હરો કાઢનારે. એટલે કોન્સેસ્ટેશન જે છે એ ફિક્સ હોવું જોઈએ, એમાં ધૂંધળા પણ ઉભી નહીં હોવું જોઈએ. પ્રાણાયામથી પ્રાણ શક્તિ છે ને એ તમારામાં શક્તિ છે એનું કન્વર્ઝન કરે, પદાર્થનું એનર્જીમાં ટ્રાન્સફોર્મ કર્યું, અને ધ્યાન ધારણા અને સમાધિ છે એ ક્રિએટ કરી આપણે. તો સાયન્ટિફિક ડાયમેન્શનમાં જવી જોઈએ. 1 ડાયમેન્શન પ્લેસ છે, 2 ડાયમેન્શન ટાઈમ છે, 3 ડાયમેન્શન સ્પીડ છે, અને 4 ડાયમેન્શન કંટ્રોલ. તો તમારે 4 ડાયમેન્શન તો દરેક કામમાં યુઝ કરવા જ જોઈએ ને, નહીતર તો આમ લોકલ માણસમાં અને તમારામાં શું તફાવત પડે? સિમ્પલ કોન્શિયસનેસનો માણસ અને કોસ્મિક કોન્શિયસનેસનો માણસ છે એમાં શું તફાવત હોય? તો કોસ્મિક કોન્શિયસનેસનો માણસ કોઈ પણ કામ કરે તો એનું ટાઈમિંગ, ટાર્ગેટ અને એવરેજ કોઈ દાડો ખોટી ન પડે, અને સિમ્પલ કોન્શિયસનેસનો માણસ કામ કરે એ રામ ભરોસે કરે. એટલે થાય તો થાય, ન કે હોય એ બગાડે. સેલ્ફ કોન્શિયસનેસનો માણસ છે એ સેન્ટરમાં છે, એટલે એ વળી વિચારીને કરે, અને પોતાને સમજ ન પડે તો બુદ્ધિશાળી માણસોને પૂછીને પછી કરે. પણ કોસ્મિક કોન્શિયસનેસનો માણસ તો જે વિષયમાં કામ કરતો હોય તેના રૂલ્સ અને રેગ્યુલેશન એકદમ ક્રિસ્ટલ ક્લિયર અભ્યાસ કરે. પછી એની ડિસિપ્લિન છે એ તારું પ્રેક્ટિકલ પ્રમાણે, તારી વાઇટાલિટી, પર્સનાલિટી, કેટેગરી, નામ, પૈસો, ઇજ્જત, શોહરત, એ બધું શું છે એમ તો તારી ડિસિપ્લિન જ છે બધું, એમ બીજું કાંઈ નથી. પછી તું આશ્રમમાં આવતાનો આમ માટલું આમ ખસેડે, ખુરશી ડહેડા ડહેડ કરે, મને ઘડીક થાય ને ઉપદ્રવ લાગે, પછી રોહિત નહીં એમ કહું કે લઈ જાઓ. તો એને બેસતા જ ન આવડે, એને ચિત્તની જે ચંચળતા છે એ બોડી સુધી મેસેજ આલતી હોય.
એ તો તમને ખ્યાલ આવી જ જાય ને, માણસને ડિસિપ્લિન ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ આ માણસ કેટલો પાવરફુલ છે. એટલે લાઓસ અને કન્ફ્યુશિયસ ની મીટિંગ વખતે ઓછો વાત નથી કરતા? હા, એટલે કન્ફ્યુશિયસ લાઓસ છે ને મળવા માટે આવે છે. જી, એ બેસી ગયા હોય તો ફરીથી કહે છે કે બેસી જાવ. તમે ફિઝિકલી તો બેસી ગયા, પણ મનમાં ઉપદ્રવ ચાલે છે એને પણ બેહાડી દો. તો ત્રણ એક યોગી જે કોઈ પણ પ્રશ્ન છે એ પ્રતિ ઉત્તર આપતો હોય તો એ સમગ્રતાથી એક શરીરનો ના આપતો હોય, સાથે સાથ શરીરને સમગ્રતાથી જ આપતો હોય. સમજવા વાળાની કેપેસિટી કેટલી છે એમ, કોન્શિયસ, અકોન્શિયસ, સબકોન્શિયસ, સુપ્રામેન્ટલ, સિક્સ સેન્સ, તારી વિઝ્યુલાઇઝેશન પાવર કેટલો મલ્ટી ડાયમેન્શનમાં જેલો છે એના ઉપર તું એનો અર્થ કાઢે ને એમ. બાકી મેં તો તને સીધે સીધું અરોરા વાયરસમાંથી ઠોકી રહ્યો છું પ્રોગ્રામ. તમારું ટ્રાન્ઝિસ્ટર કેપેસિટી ઓન જોઈએ ને, એને ટ્રાન્સફોર્મ કરવા આવો બરાબર. કઈ રીતે આ નોલેજ થાય એની વાત કરી રહ્યો છું તને. તો જેવી રીતે સામે એક તુલસીનો છોડવો છે ને એક આ નાની એવી ગુડિયા છે, રાઈટ, બે સમાન છે. તો એ તુલસીનો છોડવો છે એને આપણે એવું કીધું હોય કે ભાઈ આને શું કહેવાય, તો તું મને એવું કહે ને કે બાપુ અને તુલસી કહેવાય. તો એ વન ડાયમેન્શનની વાત છે કે આ ગુડિયા છે. પછી ટુ ડાયમેન્શનમાં મેં તને પૂછ્યું હોય કે આમાં કેટલી કેમિસ્ટ્રી છે, આનામાં ગુણધર્મ કેટલા છે એમ, તો બેંગ્લોરમાં જઈ અને તે એગ્રીકલ્ચરમાં ડબલ પીએચડી કરેલી હોય લેબમાં તો તને ખબર પડે કે આમાં આટલા રંગસૂત્ર ને આટલા રસાયણ છે. એમ આની મોટર ઇન્ટરસેન્સરીની આપણે સ્ટડી કરેલી હોય તો ખબર પડે કે આ શું બનશે. તો એ ટુ ડાયમેન્શન છે. અને થ્રી ડાયમેન્શન છે એના મેસેન્જર કોણ આપે છે, એ વનસ્પતિ કયા ગ્રહમાંથી આવી છે, કયા નક્ષત્રમાંથી આવી છે, કોઈ તો છે તેને રોજ કોડિંગ કરે છે, કોડિંગ કરે છે અને ડીકોડિંગ થાય છે કે આટલી માજર બનાવી, આટલા ઊંચા થવું, આટલા પોળા થવું. જો કોઈ મેસેજ નો આપે તો લઠ્ઠો થઈ જાય કદી નથી. તો એ થ્રી ડાયમેન્શન છે અને એના ઉપર ચરક કે 200 પાનાનો ગ્રંથ લખેલો છે અને 100 પાનાનો ગ્રંથ સુશ્રીત છે. પણ તું અને હું બે વર્તમાનમાં બેઠા છીએ એટલે બધું લઈને એક પલ્લામાં મૂકી દો ત્રાજવાના, અને એક પલ્લામાં આપણે બે જણા અને તુલસી ત્રણ જ છે એવું સમજ. તો ઓરિજિનલ નોલેજ ક્યારે થાય આપણને? હા, તો બ્રહ્માજીએ જ્યારે એની માનસ સૃષ્ટિમાંથી એ તુલસીને જ્યારે ડિઝાઇન કરી તો એની ડિવાઇન ડિઝાઇનર, તેનું મેન્યુફેક્ચરિંગ, તેની કેમિસ્ટ્રી, તેના રંગસૂત્રો એ બધું ભેગું કરી અને તેની મય જ ગામર નાખેલું છે. અને એ ગામર છે તેની આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાં જેનેટિક મેમરી. તો તમે સબકોન્શિયસ માઇન્ડની ફ્રીક્વન્સીને ડેવલપ કરેલી હોવી જોઈએ અને તમે એની જેનેટિક મેમરી સાથે તેને કનેક્ટિંગ કરો એટલે તુલસી તમારી સાથે વાતું કરે કે દશરથ બાપુ મને બ્રહ્માજીએ આ કામથી મોકલી છે અર્થમાં અને આ મારો રૂલ્સ અને રેગ્યુલેશન છે અને રોજ સવારમાં સૂર્ય ઉગે એટલે હું સાયન્ટિફિક એનાલિસિસ કરી અને એક જેનેટિક વર્ઝન બનાવી કેમિસ્ટ્રીનું અને પર્યાવરણમાં મૂકું છું. તો આવું તો દરેક જીવ સાથે શક્ય છે ને, દરેક જીવની અંદર આરએનએ ડીએનએ ચેમ્બરની અંદરથી આ મેમરી. હા, તો રોયલ સાધુ હોય તો એ કઈ થોડો આખો દાડો ઊંધા સીધા મોશનના ગૂંચતો હોય. જો રોયલ હોય તો એક કીડીથી માંડી અને હાથી સુધી, એક બેક્ટેરિયાથી માંડી અને ઠેઠ ગરુડ સુધી, અને એક તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી દરેકની સાથે વાત કરતો હોય, કારણ કે એની પાસે મેથડ છે દરેક વસ્તુની કે વ્યક્તિની છે.
એ જેનેટિક મેમરી છે એને ફોલો કરવાની શક્તિ હોય એનામાં, તો એ જ રોયલ ફોર્મમાં હોય ને, બાકી તો બધા એમના ટેટા ગળાવતા હોય હવાથી. તારું આખું ફેમિલી હોય એમાં મને તું વિઝ્યુલાઇઝેશન થતો હોય તો મારે વાત કરવી એ કંઈ બધાની વચ્ચે કરવી જરૂરી નથી, એમ એટલી તો હોવી જોઈએ ને. વાત કરતી વખતે મારે તારે કઈ રીતે તને વાત કરવી કે એને કંઈ ખાઈને ખાઈ એ કાર્ય ન હોય, વિઝ્યુલાઇઝેશન તો થાય જ, કેમ કે અમારી આંખો છે એ જ એક્સરે મશીનના જેવી હોય. હવે એક્સરે મશીનને જઈને તું કઈ રીતે પૂછે કે તું શું ગળી ગયો છે, એક્સરે મશીન તને હસતા હસતા એવું કે તું શું ગળી ગયો છે એ મારે એનાલિસિસ કરવાનું છે, તું ખાલી ઉભો રહે. એ મારું કામ છે બરાબર. તો જે લોકો વર્ષો સુધી અધ્યાત્મમાં યાત્રા કરતા હોય તે લોકોની આંખો એક્સરે મશીન જેવી હોય, એમાં ચાર પ્રોગ્રામ એનાલિસિસ કરતા આવડી ગયા હોય, એમાં જાહેરમાં હું ટેટા ફોડવાના. જીનખ્યાવાનું હોય ને એ જ રીતે કહેવાનું હોય કે સાયકોલોજી થી બી કોઈ ઇફેક્ટ ના થાય, મારી સાયકોલોજી તને વરદાન રૂપ હોય, પડખે વાળા નો અભિશ્રાપ હોય, તો એવી રિલીઝ ના કરાય. દરેક વસ્તુને બહુ ગળી ગળી ને યુઝ કરાયો એવું. પણ આ અધ્યાત્મ છે, અધ્યાત્મ એવું નથી કે ગમે તેવી રાજા રાણીની કહાની હોય, અધ્યાત્મને પ્રાપ્ત કરેલો માણસ તો એને સાયન્ટિસ્ટ ના કહેવાય, એને સુપર સાયન્ટિસ્ટ કહેવાય, અને એને ડિઝાઇનર ના કહેવાય, એને ડિવાઇન ડિઝાઇનર કહેવાય. બેતાબ બાદશાહ હોય પછી તારે કે ઉઘરાણા ના કરવાના હોય કે હવા હો લખાવતો જા, મોદી સરકાર ને બોલાવીને ગલગલિયા કરીને કાઢી લેવાનો બે પેટી. અધ્યાત્મ બહુ સુંદર વિજ્ઞાન છે. સુપર વિજ્ઞાન બધાનો મૂળ છે પ્રાણ વિજ્ઞાન. અધ્યાત્મનો જે શિખર છે એ ની અક્ષર, એટલે એક પણ વિચાર તારામાંથી પસાર ના થાય તેને કહેવાય મૌન. તો મનોવિજ્ઞાન જો તારી પાસે ન હોય તો એનર્જીનો જે ફોર્સ છે એ તારામાં ડાયરેક્ટ ટર્ન થઈ જાય, પણ મનોવિજ્ઞાન આવે તો એનર્જી રીડાયલ થઈ જાય. તો એનર્જી જેટલી જોવી એટલી ના મળે, એક સાથે બે ફોર્સ કન્વર્ઝન ન થાય. એટલે જો મનોવિજ્ઞાનનો લય થઈ જાય તો તમને ડાયરેક્ટ એક્સ્ટ્રા એનર્જી મળે, અને મનોવિજ્ઞાન ચાલુ રહે તો તમને એનર્જી મળે પણ બહુ ઓછી મળે. તમે ફોન છે એ બંધ કરી નાખો અને પછી ચાર્જિંગ કરો તો એનર્જીનો ફોર્સ પૂરો મળે બેટરીને ચાર્જિંગ થવા, અને ચાલુ ફોન રાખી અને પછી ભરાવી પછી ચાર્જિંગ કરો તો અડધો ફોર્સ છે એ વપરાય જાય અને અડધો ફોર્સ ચાર્જિંગ થાય એવું. પણ મોટાભાગના સામાન્ય માણસોના કોન્શિયસમાં મનોવિજ્ઞાન તો ચાલુ જ રહેવાનું ને, એ લોકો તો સ્વિચ ઓફ કરી જ ના શકતા, સામાન્ય માણસો કરી જ ના શકતા. અમારા જેવા માણસ તો દીકરા તાણે અધ્યાત્મના પથ ઉપર કરોડો માણસ નીકળે તો કોઈ એક જ વ્યક્તિ શિખર ઉપર પહોંચે, તેને જ કહેવાય લાવોર્સ્યો, જે કૃષ્ણમૂર્તિ, અરવિંદો, હોસો. એક સાથે બધાય ન પહોંચે ને,
પણ ટકાવારી ક્રિએટ કરવી જોઈએ. 10%, 20%, 30%, 40%, 50%, 60%, 70%, 80%, 90%, 100% એ પહોંચી જાય તો બસ યાત્રા પૂરી થઈ જાય. પણ દરેક વ્યક્તિએ અમુક ટકાવારી જનરેટ કરેલી હોય તો એના જીવનમાં બહુ સુખરૂપ યાત્રા થાય. તે 100% કોન્સન્ટ્રેશન પ્રાપ્ત ના કર્યું હોય તો એ તારે 10% તો કરવું જોઈએ. તો ટકાવારી હોય અધ્યાત્મને પ્રાપ્ત કરો ટકાવારી. બાકી પૂછ તારે જે પૂછવું હોય. અને પછી આવજો. હા, તારે ફોન આવે આવજો.